પોતાના માટે તો સૌ કોઈ પ્રવૃત્તિ કરતા હોય છે, પણ અન્ય માટે પોતાની કલાના કામણ પાથરવા એ પ્રશંસનીય કામ છે. લંડન સ્થિત કચ્છના લેવા પટેલ સમાજની દીકરી પ્રીતિ વરસાણી છેલ્લા 10 વર્ષથી પોતાના કંઠના કામણ માત્ર ચેરિટી શો માટે પાથરીને કેન્સર કે અન્ય મોતના મુખ સુધી પહોંચનારા દર્દીઓ ફંડ એકઠું કરે છે. પિતાના કેન્સરમાં અવસાન બાદ કચ્છના મૂળ નારણપરની વતની 30 વર્ષીય પ્રીતિએ જણાવ્યું હતું કે પપ્પાને કેન્સરમાં જોયા બાદ આવા દર્દીઓ માટે કંઈક કરવાની પ્રેરણા મળી અને ત્યારથી બસ હું દર વર્ષે 20 જેટલા ચેરિટી શો કરું છું. જે પણ આવક થાય તે આવા કે અન્ય દર્દીઓ માટે વાપરું છું. સંગીત ક્ષેત્રમાં ઇન્ડિયામાં જ તાલીમ લેનાર પ્રીતિની ઈચ્છા કચ્છમાં એક આર્ટ સ્કૂલ શરૂ કરવાની છે, જેમાં નિઃશુલ્ક એવા બાળકોને કળાને પોલિશ કરી શકાય જેઓ આર્થિક રીતે મોંઘી તાલીમ મેળવી શકતા ન હોય, જેમાં સંગીત, નૃત્ય, નાટક, પેઇન્ટિંગ જેવી કળાઓ શીખવાડાશે. પ્રીતિ વરસાણીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. સ્ટાર્ટિંગમાં તો ખાલી બાથરૂમ સિંગર હતી, પછી ફ્રેન્ડ્સ ને બધા સાંભળ્યું એટલે લખે કે ના આવાજ સરસ છે એટલે કંઈક તો કર. તો પછી એમ કરીને યુકેમાં એક રેકોર્ડિંગ સ્ટુડિયો છે ત્યાં ગઈ ને ત્યાં વોકલ ચેક માટે ગઈ હતી ને ત્યાં ખાલી એક કે બે ગીત ગાયા હતા ને એ લોકો ત્યારેથી જ કહી દીધું કે તું આ કામમાં તું હજી આગળ કરી શકીશ. તો મને ત્યારે એમ થયું કે આઈ વોન્ટ ટુ લર્ન બેસિક, હજી મ્યુઝિકનું જે બેસિક છે જે આપણે સારેગામાં એ બધું મને શીખવું છે, પછી હું કોન્ટ્રાક્ટ ને બધું સાઈન જે કરવાનું પછી હું કરી શકીશ. પણ મારું મેઇન જે છે એ મને અન્ડરસ્ટેન્ડ કરવું છે ફર્સ્ટ બીટ ઓફ મ્યુઝિક. તો એમ કહીને હું ઇન્ડિયા આવીને એક મહિનો માટે આવવાની હતી પણ એક વર્ષ રોકાઈ ગઈ એ પણ રાજકોટ. અને ત્યાં ગુજરાતી પણ નથી બોલતા આવડતી, ત્યારે ઇંગ્લિશમાં જ બધી વાત કરતી હતી ને થોડુંક ટાઈમ લાગ્યું ઇંગ્લિશ ઇંગ્લિશમાંથી ગુજરાતી બધું ટ્રાન્સલેશન બધું કરતા, પણ થઈ ગયું. એટલે એક વર્ષ ખર લાગી ગયું અહીંયા, એક વર્ષ રોકાઈ ગઈ ને બસ પછી ગુજરાતી ઇમ્પ્રૂવ થઈ ગઈ. હજી એટલી સારી નથી પણ તો એ સમજી શકે છે માણસ એટલે સારું. સંગીત પ્રત્યે જે તમારી શીખ્યા છો તમે ઇન્ડિયામાંથી, હવે ફોરેનમાં એને કેટલા લોકો સાંભળવા વાળા મળી જાય છે ખાસ કરીને ગુજરાતી? હા, એમ તો શોઝ થયા છે જેમાં પબ્લિક 12,000ની પબ્લિક પણ થઈ છે, એટલી જોઈ તો 2 માણસોની પબ્લિક થઈ છે ને કહું ને કે 12,000 જેટલા એનાથી વધારે પણ પબ્લિક થઈ છે. એટલે ત્યાં આપણું ગુજરાતી કમ્યુનિટી હિન્દી ઇન્ડિયન કમ્યુનિટી બહુ છે લંડનમાં, જે મ્યુઝિકના બહુ શોખીન છે એટલે અલગ અલગ સાંભળવા માટે તો આવતા જ હોય. અત્યારે લેટેસ્ટ મ્યુઝિકમાં શું કામ કરો છો? અત્યારે હું આલ્બમ બનાવું છું, યુકેના ટોપ પ્રોડ્યુસર્સ છે જે અમેરિકન આર્ટિસ્ટ સાથે એ લોકો કામ કર્યું છે ને અત્યારે જે આલ્બમ છે એમાં અનુપ જલોટા બી સાથે છે, હરિહરણજી બી સાથે છે ને અમેરિકન આર્ટિસ્ટ ને યુકેના આર્ટિસ્ટ પણ છે સાથે, એટલે એ લોકો સાથે અત્યારે કામ ચાલુ જ છે. પેલા 6 મહિના લાગશે બાદ પાડતા. અત્યાર સુધીનું તમારી જે મ્યુઝિક ક્ષેત્રમાં જે તમારી સક્સેસ સ્ટોરી છે જેટલું મારું નામ અમારા કચ્છી કમ્યુનિટીમાં છે, મારું નામ જે યુકેમાં એ બહાર કાઢવામાં ડેડી વધારે છે અને મમ્મીનો પણ ઘણો સપોર્ટ મળ્યો છે. એ લોકો જયારે પણ પ્રોગ્રામમાં જવાનું થાય કાંઈ પણ લોકો સાથે આવે, મારું પ્રમોશન બી એ લોકો ઘણું સારું કર્યું છે. અત્યારે થોડાક લાઈવ પ્રોગ્રામ્સ આવે છે મ્યુઝિકને લગતા, તો એનામાં તમને લાગે છે તમે પાર્ટિસિપેટ કરવું જોઈએ કે એવું કંઈ સારેગામાં પાકે બીજું? એમાં ચાન્સીસ મળ્યા છે પણ મને કોઈ દિવસ એવું અંદરથી થયું નથી કે મને રિયાલિટી શોઝ કરવા છે. હું સાચે કહું તો મને ખાલી 2-3 માણસોને સંભળાવો કે પબ્લિકને સંભળાવો મને એ વધારે, લાઈવ પ્રોગ્રામ્સ વધારે ઇન્ટરેસ્ટ છે, આલ્બમ વર્કમાં ઇન્ટરેસ્ટ છે પણ એટલું હાઈ જવાનું મને ઓલું બહુ ઇન્ટરેસ્ટ નથી. ફ્યુચરમાં હવે શું કરવાની ઈચ્છા છે આગળ કઈ રીતે? આગળ મને હું તો મ્યુઝિક કરવાની છું એ તમારું એ તો છે જ, પણ મને જેને આગળ વધવું જે નથી કરી શકતા કારણ કે ઇન્ડિયા શું બધી કન્ટ્રીઝમાં ટેલેન્ટ બહુ છે, મને એવું કરવું છે કે જેને ટેલેન્ટ છે મને એ લોકોને બહાર કાઢવા છે. તો હું ઇન્ડિયામાં મને ઇન્ટરેસ્ટ છે કે હું એક સ્કૂલ બનાવું
જે અફોર્ડ નથી કરી શકતા, પેરેન્ટ્સ અફોર્ડ નથી કરી શકતા એના છોકરાને મોકલવા માટે આર્ટ સ્કૂલમાં, તો મને એવી રીતે એવું સ્કૂલ બનાવવું છે કે એ લોકો ફ્રીમાં આવી શકે, ડાન્સ શીખી શકે, મ્યુઝિક શીખી શકે, પછી એનું ટેલેન્ટ રેકગ્નાઇઝ થાય. એ મારો ઇન્ટરેસ્ટ છે કે હું બીજાને આગળ વધારું.